હાર્દિક પટેલના એક સમયના સાથી દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ પર આરોપ લગાવ્યા હતા અને ઉપવાસ આંદોલનને રાજકીય નાટક પણ ગણાવ્યું હતું, જે આરોપને લઈને હાર્દિક પટેલે દિનેશ બાંભણિયાને વળતો જવાબ આપ્યો છે. હાર્દિક પટેલે કહ્યું છે કે મારે કોઈના વિરોધમાં કશું જ કહેવું નથી. જેને ગરબા અને ડાન્સ છે તેમાં શું ફરક છે તેને ખબર ના હોય તેને મારે કશું જ કહેવું નથી. અગાઉ પણ મને બદનામ કરવાની કોશિશ થઈ છે. મારા પર આરોપ લગાવનારાઓ સામે ખુલાસાઓ આપવાની મારે કોઈ જરૂર નથી. અને આ સાથે ભાજપ પર પણ તેમણે આકરા પ્રહાર કર્યા હતા. દોસ્તો, ખેડૂતોની જે પરેશાનીઓ છે એ પરેશાનીઓ દૂર કઈ રીતે થાય, પાટીદાર સમાજને અનામત કઈ રીતે મળે અને નિર્દોષ યુવાન જે અલ્પેશ કથિરી આપણો જેલમાં છે એ કઈ રીતે જેલ મુક્ત થાય, આ તમામ વિચાર અને વિમર્શ કર્યા બાદ અમે લોકો એવું નક્કી કર્યું કે 31 ઓક્ટોબર 182 મીટરની ઊંચી પ્રતિમા નરેન્દ્રભાઈ મોદી પોતાના સ્વાર્થ માટે જો મૂકી શકતા હોય તો અમે પણ ફક્ત 10 ફૂટની મૂર્તિ બનાવી છે. પણ આ 10 ફૂટની મૂર્તિમાં સરદાર સાહેબના વિચારોનું ભારત બનાવવા માટે, ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા માટેનો પ્રયાસ કરીશું. પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી યોજાનારા રાજ્ય કક્ષાના સરદાર જયંતિ મહોત્સવમાં જોડાવા માટે આહવાન કરું છું. દોસ્તો, આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત ખેડૂતોને મજબૂત બનાવવા માટે, સમાજની માંગણીઓને પૂરી કરવા માટે અને નિર્દોષ યુવાનને જેલમાંથી મુક્ત કરાવવા માટેની આ લડાઈ છે. હું જ્યારે જ્યારે સરકારની સામે સત્યના માર્ગે અધિકારોની લડાઈમાં કોઈ કાર્યક્રમ થતો હોય ત્યારે એ કાર્યક્રમને તોડવા માટે અસંખ્ય પ્રયાસો થતા હોય છે, અસંખ્ય ષડયંત્રો થતા હોય છે. મારે કોઈના વિરુદ્ધમાં બોલવાની જરૂર નથી કે મારે કોઈને ખુલાસા આપવાની જરૂર નથી, કેમ કે આ પહેલા પણ જ્યારે સુરતમાં જનરલ ડાયરનો કાર્યક્રમ હતો ત્યારે પણ વિડીયો જાહેરો કરવાના નાટકો કરવામાં આવ્યા. જ્યારે ચૂંટણી હતી અને ચૂંટણીના 2 દિવસ પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને ગુમરાહ કરવાનો કામ કરવામાં આવ્યું. અને આ 31 તારીખે ભાજપની અંદર રહેલા, ભાજપથી કંટાળેલા અને ખેડૂતના હિતનું વિચારતા લોકો જ્યારે સાંજે 5 વાગે વંથલી ખાતે આવતા હોય અને હજારોની સંખ્યામાં જ્યારે ખેડૂતો ભેગા થતા હોય એ કાર્યક્રમને ફ્લોપ કરવા માટે, ગઈકાલે જે પણ કોઈ નાટક જેને કર્યા છે એની વિરોધમાં બોલવાની કે એની વિરોધમાં ખુલાસા આપવાની મને યોગ્ય જરૂર નથી લાગતી. દોસ્તો,